ખેડા જિલ્લાથી અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં સમાચાર એ મળી રહ્યા છે કે ભૂ માફિયાઓ દ્વારા આખા ગામનું દસ્તાવેજ કરી દેવામાં આવ્યું છે. છેને આ વિચિત્ર કિસ્સો, શું છે આખો મુદ્દો અને શું છે હકીકત, જોઈશું આ રિપોર્ટમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં પ્રસિદ્ધ ભાતીજીનું મંદિર એટલે કે પાગવેલ નજીક આવેલા દાદાના મુવાડા ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે અમદાવાદના ભૂમાફિયાઓ દ્વારા તેમના ગામમાં આવેલી હજારો વીઘા જમીનો બારોબાર દસ્તાવેજ કરી દેવામાં આવી છે. ખેડૂતો કહી રહ્યા છે કે સર્વે નંબરમાં ગામની પંચાયત, દૂધની ડેરી, શાળા સહિત અનેક મિલકતનો બારોબાર દસ્તાવેજ કરી દેવામાં આવ્યો છે. જે કુંદનભાઈ ઠાકોર કહો છો તમે, એમના ભાઈઓએ આ જમીન લીધેલી છે, વેચાણ લીધેલી છે. અમુકમાં રજીસ્ટર દસ્તાવેજ કરેલો છે, અમુકમાં પાવર ઓફ એટર્ની કરેલું છે, પરંતુ સદરુ જમીનમાં બીજા અંકમાં ખેડૂતોના નામ ચાલે છે અને સરકારે એમના ગણોત્યા તરીકે જાહેર કરેલા હતા. એ ખરેખર તો જમીન ખેડૂતોની ગણાય, માલિકની નહીં. પહેલા અંકમાં જેનું નામ ચાલતું એની જમીન ના ગણાય, બીજા અંકમાં જે ગણોત્યા છે એમની જમીન કહેવાય અને માલિક અને લેવાવાળા એ એક ભેગા થઈ અને ષડયંત્ર રચીને ખેડૂતોનો હક મારે છે અને ટૂંકમાં એમને જે મળવાની છે જમીન ખેડૂતના એ પેલા ખરીદી લેશે ઓછા ભાવમાં. અને બીજું કે ખોટી રીતે ખેડૂતોને તો એક રૂપિયો પણ આપ્યો નહીં હજુ, અને મૂળ જે અગાઉના માલિક છે એની જોડેથી લઈ લીધી છે જમીન, બીજું કશું છે નહીં. અધિકારીઓ તો આમાં ના આવી શકે, આમાં અધિકારીઓ ના આવી શકે, નેતાઓ પણ ના આવી શકે, પણ એમ કોઈ ભૂમાફિયાઓ હોય એમ અધિકારીઓનું નેતાઓનું નામ બતાવતા હોય છે જનરલી. સામાજિક આગેવાન છું કઠલાલ તાલુકાના, જે દાદાનું મોડા ગામ છે એમાં ખેડૂતોને પ્રશ્ન છે કે આખો આખા ગામની જમીન ડાયરેક્ટ જો ગામના ખેડૂતોને કોઈ બી એના લીધા વગર ડાયરેક્ટ જમીન વેચી મારી છે, તો અમારી એ જ માગણી છે કે સાચા ખેડૂતને ન્યાય મળે, સાચા ખેડૂતને પાછી એમની જમીન મળે, એ જ અમારી માગણી છે. અમારી જમીન છે, અમે બીજા આંખમાં છીએ અને પહેલાં આંખમાં એ પાલકારો ખરા ને એ ભાઈ છીએ. એ પાલકારો અત્યારે અમારા ગામમાં રહેતા નથી, એ ભાઈ અડતા ફરતા છીએ. ના, અમે નહીં કહી રહ્યું સાહેબ. અમારે 60 વીઘા અત્યારે એમણે રજીસ્ટર દસ્તાવેજ કરેલ છે ગામમાં, પંચાયત, ડેરી, સ્કૂલ, આંગણવાડી એ બધું ગામમાં સર્વે નંબરમાં આવે છે. અમે અગાઉ રજૂઆત કલેક્ટર ઓફિસમાં કરેલી, મામલતદાર કચેરીમાં કરેલી, પ્રાંત અધિકારીમાં કરેલી, બધા આવેદન પત્ર આપેલું. એ જમીન ખરીદવામાં અમદાવાદના સિંગરવાના જણક અને કુંદન છે. બીજી તરફ કઠલાલા મામલતદાર ડીપી ચૌહાણ દ્વારા શું કહેવામાં આવ્યું છે એમનું નિવેદન પણ સાંભળી લઈએ. આજરોજ દાદાના મુવાડાના ખેડૂતો દ્વારા માનનીય કલેક્ટર સાહેબને જે આવેદન આપવામાં આવ્યું છે એ આવેદનપત્રમાં જે સર્વે નંબરોનો મોજે લસુંદ્રના સર્વે નંબરોનો જે ઉલ્લેખ કરેલ છે તે તમામ સર્વે નંબરોનું અમે રેકોર્ડ તપાસ્યું છે. રેકોર્ડ તપાસતા તેમાં કોઈ વેચાણ દસ્તાવેજ અંગેની હાલ કોઈ નોંધ દાખલ થયેલ એવું જણાતું નથી અને કોઈ જો ભવિષ્યમાં એ કોઈ નોંધ દાખલ થશે તો તેની અમે યોગ્ય કાર્યવાહી કરી, યોગ્ય તપાસ કરીને એની યોગ્ય કાર્યવાહી નિયમનુસાર કરીશું. હવે મામલતદાર કહી રહ્યા છે કે આવું કંઈ જ થયું નથી, જ્યારે ગામના ખેડૂતો આખા ગામનો જ દસ્તાવેજ થઈ ગયો હોવાનું જણાવી રહ્યા છે, ત્યારે આગળ જતા આ મામલે શું નવો વળાંક આવે છે તે જોવું રહ્યું. ખેડાથી હેતાલી શાહનો અહેવાલ, ગુજરાત તક. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. નમસ્કાર.